ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં રસાયણ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ એક વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મિત્રો શીખવાની છે મિત્રો રસાયણ વિજ્ઞાનની અંદર અણુ પરમાણુની સંખ્યા ખૂબ જ મોટી હોય કોઈ એક પરમાણુ કે અણુનું દળ શોધવામાં આવે તો એ સંખ્યા અતિશય નાની હોય છે દાખલા તરીકે આપણે કહી શકીએ કે બે ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા જો લખવામાં આવે તો છ જીરો બે બે જીરો 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 આવા અસંખ્ય શૂન્ય મિત્રો મારે લખવા પડે છે એવી જ રીતે હાઇડ્રોજનના એક પરમાણુનું વજન જો ગણવું હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો 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 ઘણા બધા મિત્રો મારે શૂન્ય લખવા પડે છે મિત્રો આટલા બધા શૂન્યો સાથે એનો વ્યવહારની અંદર ગણતરીની અંદર ઉપયોગ કરવાનું કામ ઘણું બધું મુશ્કેલ છે આટલી બધી નાની કે મોટી સંખ્યા ઉપર જ્યારે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી જેવી ગાણિતિક ક્રિયા કરવાની થાય ત્યારે મિત્રો ખૂબ પડકારરૂપ હોય છે આપણો જવાબ આવવાનું કામ પણ ખૂબ મુશ્કેલ બની જાય છે તો આ સમસ્યાનું નિવારણ કરવા માટે વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આપણને મિત્રો આપેલી છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ અંક હોય તો એ કોઈ પણ અંકને મિત્રો એન ગુણ્યા દસની સ્મોલ એન ઘાત તરીકે એને દર્શાવવામાં આવે છે મિત્રો ફરીથી કહું હું કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ અંક હોય તો એ અંકને કેપિટલ એન ગુણ્યા દસની સ્મોલ એન ઘાત તરીકે દર્શાવવામાં આવે છે મિત્રો આપણે કહી શકીએ છીએ કે સ્મોલ એન આ સ્મોલ એન એ ઘાતાંકીય મૂલ્ય દર્શાવે છે કે જે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે છે જ્યારે કેપિટલ એન જે છે એ કેપિટલ એન આપણે જોઈ શકીએ છીએ કે એક પોઈન્ટ જીરો જીરો અને નાઇન પોઈન્ટ નાઇન 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 વચ્ચેનો કોઈ એક અંક મિત્રો દર્શાવે છે હવે મિત્રો એના ઉદાહરણની વાત કરીએ તો આપણે કહી શકીએ છીએ એના ઉદાહરણમાં કે બસો બત્રીસ પોઈન્ટ પાંચસો ને આઠ આ જે અંક છે એ અંકને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની અંદર દર્શાવવો છે હવે મારે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવો હોય તો મિત્રો ખરેખર કેવી રીતે લખાય તો મારે દશાં સિન્હને મિત્રો ડાભી બાજુએ ખસેડવું પડે દશાઉ ચિહ્નને મારે ડાભી બાજુએ કેટલા સ્થાન ખસેડવા પડે છે તો ડાભી બાજુએ મારે એના બે સ્થાન ખસેડવા પડે છે હવે બે સ્થાન મિત્રો ડાભી બાજુ ખસેડીએ એટલે આપણું મૂલ્ય થાય બે પોઈન્ટ બત્રીસ પાંચસો આઠ હવે બે પોઈન્ટ મિત્રો આપણે ડાભી બાજુએ ખસ્યા છીએ બે સ્થાન મિત્રો ડાભી બાજુએ ખસ્યા છીએ તો આપણે કહી શકીએ છીએ કે દસનો ઘાતાંક બે આવશે હવે એ પ્લસ આવે કે માઇનસ આવે તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ જો આપણે ખસીએ તો મિત્રો એ ઘાતાંક પ્લસ આવે પરિણામે આપણો જવાબ થાય બે પોઈન્ટ બત્રીસ પાંચસો આઠ ગુણે દસની બે તરીકે આપણે મિત્રો એને લખી શકીએ છીએ એવી જ રીતે આપણું બીજું મિત્રો ઉદાહરણ છે આપણી પાસે બીજું ઉદાહરણ મિત્રો છે જીરો પોઈન્ટ જીરો 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 સોળ હવે ઝીરો પોઈન્ટ ઝીરો 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 સોળ જેમાં મારે દશાંશિહને ચાર સ્થાન જમણી બાજુ ખસેડવા પડે છે જો દશાંશિહને જમણી બાજુ ખસેડવાના થાય તો મિત્રો ઘાતાંક ઋણ આવે કેટલો ઋણ આવે તો એનો આધાર તમે કેટલા સ્થાન ખસેડ્યા એ છે તો ચાર સ્થાન ખસેડ્યા એટલે વન પોઈન્ટ સિક્સ ગુણે દસની માઇનસ ચાર તરીકે લખવામાં આવે છે તો આમ આપણે મિત્રો કહી શકીએ કે દશાંશ ચિહ્નને જેટલા સ્થાન ખસેડવામાં આવે એટલી દસની ઘાત મૂકવી હવે ધન મૂકવી કે ઋણ મૂકવી જેનો આધાર મિત્રો આપણે કહી શકીએ છીએ કે તમે જમણી બાજુ ખસ્યા કે ડાભી બાજુ જો દશાંશ ચિહ્નને ડાભી બાજુ તરફ ખસેડવામાં આવે તો દસનો ધન ઘાતાંક આવે અને જમણી બાજુ તરફ જેટલા સ્થાન ખસેડવામાં આવે એટલો મિત્રો ઋણ ઘાતાંક આવે છે તો આ વાત મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની થઈ હવે બીજા બે હું ઉદાહરણ મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના તમને આપું તો ચાર ત્રણ છ આઠ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની બે આપણી પાસે આ જ રીતે કિંમત લખી છે અને એમ કહે છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખો મિત્રો ચાર ત્રણ છ આઠ પોઈન્ટ ત્રણ હવે એમાં દશાં ચિહ્નને મારે ડાબી બાજુ ખસેડવું પડે છે કેટલા સ્થાન ખસેડવા પડે તો ડાબી બાજુએ મારે એને ત્રણ સ્થાન ખસેડવા પડે છે ત્રણ સ્થાન ખસેડ્યું એટલે દસની ત્રણ ઘાત થાય હવે દસની બે તો છે જ તો પરિણામે આપણે આ દસની ત્રણ અને દસની બે મારે એનો સરવાળો કરવો પડે એટલે દસની પાંચ થાય અને મારો જવાબ થાય ચાર પોઈન્ટ ત્રણસો અડસઠ અને ત્રણ ગુણ્યા દસની પાંચ એવી જ રીતે જીરો પોઈન્ટ જીરો જીરો આડત્રીસ ગુણ્યા દસની એક ઘાત છે હવે મારે મિત્રો એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવી છે કેવી રીતે લખાય તો ચિહ્નને મારે જમણી બાજુ ખસેડવો પડે જમણી બાજુ જેટલા સ્થાન ખસેડવું એટલી દસની માઇનસ ગાત આવે એટલે ત્રણ પોઈન્ટ આઠ ગુણે દસની માઇનસ ત્રણ દસની એક ઘાત છે મિત્રો દસની માઇનસ ત્રણ અને દસની એક ઘાતનો સરવાળો કરું એટલે માઇનસ બે આવે તો આમ મારો જવાબ ત્રણ પોઈન્ટ આઠ ગુણે દસની માઇનસ બે મળે છે હવે આવી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલી સંખ્યાઓ ઉપર જ્યારે ગાણિતિક ક્રિયા મિત્રો કરવામાં આવે ત્યારે કઈ કયા મુદ્દાઓને મારે ધ્યાનમાં લેવાના તો મિત્રો જરા ધ્યાન રાખજો કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની અંદર જ્યારે મારે કોઈ અંકને લખવાનો હોય ત્યારે કયા કયા મુદ્દાઓ મારે ધ્યાનમાં લેવા પડે છે મિત્રો તો આપણે પહેલાં ગુણાકાર અને ભાગાકારની વાત કરી હતી કે ભાઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ગુણાકાર અને ભાગાકાર કરવાના હોય તો કયા નિયમો લેવામાં આવે છે તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે ઘાતાંકીય સંખ્યા માટેના નિયમો એ ઓલરેડી આપણે જાણીએ છીએ કે ગુણાકારની અંદર દસની જે ઘાત હોય એ ઘાતનો મારે સરવાળો કરવો પડે છે દાખલા તરીકે પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસની પાંચ ઘાત ગુણ્યા છ પોઈન્ટ નવ ગુણ્યા દસની આઠ ઘાત તો હવે અહીંયા આગળ દસની પાંચ અને દસની આઠ ઘાત છે તો મારે એનો સરવાળો કરવાનો આઠ ને પાંચ તેર અને પાંચ પોઈન્ટ છ ગુણ્યા છ પોઈન્ટ નવ એનો ગુણાકાર એટલે આડત્રીસ પોઈન્ટ ચોસઠ ગુણ્યા દસની તેર ઘાત હવે એને મારે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવવા માટે મારે દશાંશ ચિહ્નને એક સ્થાન ડાબી બાજુ ખસેડવું પડે એટલે ત્રણ પોઈન્ટ આઠસો ચોસઠ ગુણ્યા દસની એક ઘાત આવે હવે એક અને દસની તેર છે એટલે દસની ચૌદ ઘાત થઈ જાય છે મિત્રો એવી જ રીતે નવ પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ બે ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણે દસની માઇનસ છ એટલે પહેલાં ઘાતાંકનો આપણે સરવાળો કરી દઈએ તો દસની માઇનસ આઠ નવ પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ પાંચનો ગુણાકાર કરી દઈએ એટલે ચોવીસ પોઈન્ટ પચાસ હવે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવા દશાંશ ચિહ્નને મારે ડાબી બાજુએ એક સ્થાન ખસેડવું પડે છે એટલે બે પોઈન્ટ ચારસો પચાસ દસની એક થાય હવે ગુણે દસની માઇનસ આઠ તો છે જ એટલે પાછો મારે સરવાળો કરવાનો હતો દસની એક ગાત અને માઇનસ આઠ એટલે માઇનસ સાત વધે વટે હું લખી શકું બે પોઈન્ટ ચારસો પચાસ ગુણે દસની માઇનસ સાત હવે વાત કરી દઈએ ભાગાકારની તો ભાગાકારમાં બે પોઈન્ટ સાત ગુણે દસની માઇનસ ત્રણ ભાગ્યા પાંચ પોઈન્ટ પાંચ ગુણે દસની ચાર ગાથ હવે ભાગાકાર હોય ત્યારે મિત્રો મારે ઘાતાંકની બાદ બાકી કરવી પડે એટલે દસની આ જે ચાર ઘાત છે એ એને બરાબર માઇનસ ત્રણ ઓછા ચાર કરવા પડે બરાબર એટલે બે પોઈન્ટ સાત ભાગ્યા પાંચ પોઈન્ટ ચાર દસની માઇનસ ત્રણ દસની માઇનસ ચાર થઈ જશે એટલે દસની માઇનસ સાત હવે ઝીરો પોઈન્ટ ઓગણપચાસ જીરો નવ ગુણે દસની માઇનસ સાત આવે છે મારે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવા માટે ચિહ્નને જમણી બાજુ એક સ્થાન ખસેડવું પડે એટલે દસની માઇનસ વન ઘાત આવે હવે દસની માઇનસ વન અને દસની માઇનસ સાત એટલે પાછો સરવાળો થયો એટલે દસની માઇનસ આઠ અને જવાબ આવી જશે ચાર પોઈન્ટ નવસો નવ ગુણે દસની માઇનસ આઠ તો આ રીતે આપણે ગુણાકાર અને ભાગાકારની અંદર મિત્રો કેવી રીતે ઘાતાંકીય પદ હોય તો શું કરવું એ આપણે મિત્રો શીખી ગયા હવે વાત કરી દઈએ સરવાળા અને બાદ બાકી કે સરવાળાને બાદ બાકી મિત્રો કેવી રીતે કરવામાં આવે તો ખાસ ધ્યાન મિત્રો રાખવાનું કે સરવાળા અને બાદ બાકીની અંદર મિત્રો સરવાળા અને બાદ બાકીની અંદર ઓલવેઝ આપણો જે ઘાતાંક છે મિત્રો એ ઘાતાંક એકદમ સરખો હોવો જોઈએ એ સરખો હોય તો જ એનો સરવાળો કે બાદ બાકી થાય બાકી થાય નહીં દાખલા તરીકે છ પોઈન્ટ પાંસઠ ગુણે દસની ચાર અને આઠ પોઈન્ટ પંચાણું ગુણે દસની ત્રણ હવે એકમાં દસની ચાર છે એકમાં દસની ત્રણ છે તો આ દસની જે ત્રણ છે એને મારે દસની ચાર ઘાતમાં ફેરવવો છે હવે એને દસની ચાર ઘાતમાં કેવી રીતે ફેરવાય તો મેં જો બાજુમાં ફેરવીને આપ્યું છે એ બાજુમાં મેં ફેરવીને આપ્યું છે કે આઠ પોઈન્ટ પંચાણું ગુણે દસની ત્રણ હવે મારે દસની ચાર ઘાત કરવી છે એટલે ઉપર નીચે દસ દસ વડે ગુણ્યું એટલે દસની ત્રણ અને દસની એક એટલે દસની ચાર થઈ જશે આઠ પોઈન્ટ પંચાણુંને દસ વડે ભાગ્યું એટલે ઝીરો પોઈન્ટ આઠસો પંચાણું ગુણે દસની ચાર હવે ઘાતાંક સરખો થઈ ગયો હવે તમે જોઈ શકો છો ઘાતાંક સરખો થઈ ગયો છે દસની ચાર દસની ચાર ઘાતાંગ સરખો થઈ ગયો એટલે આપણે એને કોમન લઈ લઈએ દસની ચાર અને છ પોઈન્ટ પાંસઠ ઝીરો પોઈન્ટ આઠસો પંચાણું એનો સરવાળો કરી દઈએ એટલે આપણો જવાબ આવી જાય છે તો આ રીતે મિત્રો આપણે સરવાળો કરી શકીએ હવે વાત કરીએ આપણે બાદ બાકીની તો બાદ બાકીમાં બે પોઈન્ટ પાંચ ગુણે દસની માઇનસ બે અને ચાર પોઈન્ટ આઠ ગુણે દસની માઇનસ ત્રણ હવે આ દસની માઇનસ ત્રણને મારે દસની માઇનસ બેમાં ફેરવવા છે એટલે જો મેં બે ભાગ પાડ્યા મેં બે ભાગ પાડ્યા તમે જોઈ શકો છો કે ચાર પોઈન્ટ આઠ ગુણે દસની માઇનસ બે ગુણે દસની માઇનસ એક એટલે દસની માઇનસ ત્રણ થઈ ગયા હવે દસની માઇનસ એક જે છે એ એકને હું નીચે લઈ જવું એટલે આપોઆપ દસની એક પ્લસ ઘાત થઈ જશે એટલે ચાર પોઈન્ટ આઠને મેં દસ વડે ભાગી નાખ્યા દસ વડે ભાગ્યા એટલે મારો જવાબ આવ્યો ચાર પોઈન્ટ આઠ ગુણે દસની માઇનસ બે

ઓછા પોઈન્ટ અડતાલીસ એટલે બે પોઈન્ટ ઝીરો બે ગુણે દસની માઇનસ બે તો આમ ખાસ ધ્યાન રાખવું કે મિત્રો જો સરવાળા કે બાદબાકી કરવાની થાય તો મારે દસનો ગાતાંક મિત્રો સરખો રાખવો પડે છે હવે વાત આવે છે મિત્રો અર્થ સૂચક અંકો મિત્રો અર્થસૂચક અંક કોને કહેવામાં આવે તો જે અંક અર્થપૂર્ણ હોય એવા અંકોને મિત્રો અર્થસૂચક અંક તરીકે ઓળખવામાં આવે છે આજે આપણે મિત્રો અર્થસૂચક અંકોમાં નિયમોની ચર્ચા કરવી છે કે ભાઈ કયા કયા નિયમોને આધારે આપણે આપેલ સંખ્યામાં કેટલા અર્થસૂચક અંકો છે એટલે કે કેટલા અર્થપૂર્ણ અંકો છે એ નક્કી કરી શકાય તો અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમોમાં પહેલો નિયમ કે મિત્રો શૂન્ય સિવાયના તમે જોઈ શકો છો કે શૂન્ય સિવાયના તમામ અંકને મિત્રો અર્થસૂચક અંક તરીકે ઓળખવામાં આવે છે શૂન્ય સિવાયના મિત્રો તમામ અંકોને આપણે અર્થસૂચક અંક તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે બસો પંચ્યાસી સેન્ટીમીટર હોય તેમાં ત્રણેય અર્થસૂચક અંક થાય ઝીરો પોઈન્ટ પચીસ એમએલ હોય તો એમાં બે અર્થસૂચક અંક થાય મિત્રો એવી જ રીતે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય હોય આનો મતલબ કે કોઈ અંક જે છે કોઈ એક અંકની ડાભી બાજુએ મિત્રો જેટલા પણ શૂન્ય આવેલા હોય બરાબર એ બધાને મિત્રો બરાબર અર્થસૂચક ગણવામાં આવતા નથી માત્ર શૂન્ય એ દશાઉ ચિહ્નનું સ્થાન જ દર્શાવે છે અને માટે એને અર્થસૂચક ગણવામાં આવતા નથી જીરો પોઈન્ટ ત્રણ જેમાં આપણે એક જ અર્થસૂચક અંક છે ઝીરો પોઈન્ટ જીરો જીરો બાવન બરાબર મિત્રો અંકની બધા જ આગળ શૂન્યો છે તો આગળ આવેલા શૂન્યને આપણે અર્થસૂચક ગણતા નથી એટલે એમાં બે જ અર્થસૂચક અંક થાય પણ જો બે અંકોની વચ્ચે શૂન્ય હોય મિત્રો જોજો બે અંકોની વચ્ચે શૂન્ય તો એને અર્થસૂચક ગણવામાં આવે છે એટલે કે બે પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ તો એમાં ચાર અર્થસૂચક અંકો થઈ ગયા ધારો કે તમે આ બે પોઈન્ટ ઝીરો ઝીરો બાવન લખી દો એ આ બે પોઈન્ટ ઝીરો જીરો બાવન મિત્રો આમાં અર્થસૂચક અંક કેટલા તો આપણે આ બધા શૂન્યને અર્થસૂચક ગણવા પડે એક બે ત્રણ ચાર અને પાંચ આવા પાંચ અર્થસૂચક અંકો મિત્રો એની અંદર જોવા મળે છે હવે વાત કરી દઈએ નિયમ નંબર ચાર જરા ધ્યાન રાખજો મિત્રો નિયમ નંબર ચાર બહુ વ્યવસ્થિત નિયમ છે જરા જોજો કે જો દશાંશ ચિહ્ન આવેલું હોય તો પહેલી શરત છે કે દશાઉ ચિહ્ન મિત્રો બરાબર આવેલું હોય દશાઉ ચિન્હ આવેલું હોય અને એ દશાઉ ચિહ્નમાં જમણી બાજુએ છેડા ઉપર શૂન્ય આવેલા હોય તો એને અર્થસૂચક ગણવામાં આવે છે પણ એની શરત મિત્રો એ છે જરા ધ્યાન રાખજો કે એની શરત મિત્રો એ છે કે એમાં દશાંશ ચિહ્ન હોવું જરૂરી છે આ દશાંશ ચિહ્ન હોવું જરૂરી છે તો જ જમણી બાજુએ આવેલા છેડા ઉપરના શૂન્યોને અર્થસૂચક ગણવામાં આવે છે દાખલા તરીકે જીરો પોઈન્ટ બસો તો એમાં જમણી બાજુએ આવેલા બધા શૂન્ય અર્થસૂચક એટલે કે બે પછીના બે શૂન્ય એટલે કે ત્રણ અર્થ અર્થસૂચક અંકો પણ જો દશાંશિહા આવેલું ના હોય તો મિત્રો જમણી બાજુના આવેલા શૂન્યોને અર્થસૂચક ગણવામાં આવતા નથી માત્ર બસ્સો લખું માત્ર બસ્સો તો એમાં એક જ અર્થસૂચક અંક થાય માત્ર સો જ લખું તો એમાં એક જ અર્થ સૂચક અંક થાય પણ તમે જોજો મિત્રો તમે જોજો કે જો સો પોઈન્ટ લખી દેવામાં આવે તમે જુઓ કે આ સો પોઈન્ટ છે મિત્રો સો પોઈન્ટ લખેલું છે તો સો પોઈન્ટમાં ત્રણ અર્થ સૂચક અંકો આપણને મિત્રો જોવા મળે છે આ સો પોઈન્ટ તો એમાં ત્રણ અર્થ સૂચક અંકો આપણે મિત્રો એમાં જોઈ શકીએ છીએ રાઈટ એવી જ રીતે સો પોઈન્ટ ઝીરો હોય તો એમાં ચાર અર્થ સૂચક અંકો આનો મતલબ એ થયો કે પોઈન્ટ હોવો જરૂરી છે દશાંશ ચિહ્ન હોવું જરૂરી છે જો દશાંશિહ હોય તો અંકની જમણી બાજુ આવેલા બધા જ શૂન્યને અર્થસૂચક ગણવામાં આવે છે મિત્રો આ જે સો છે એ સોને આપણે એક ગુણે દસની માઇનસ બે તરીકે લખીએ સોરી દસની બે તરીકે લખીએ તો એમાં માત્ર એક જ અર્થસૂચક અંક થાય ગાતાંકીય પદને અર્થસૂચકમાં ગણતા નથી હવે એક પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની બે લખીએ તો એમાં દશાંશિન્હ પછી મિત્રો શૂન્ય છે દશાં ચિન્હ છે એટલે અંકની જમણી બાજુનો શૂન્ય અર્થસૂચક ગણાય એટલે બે અર્થ સૂચક અંક થાય એવી જ રીતે એક પોઈન્ટ ઝીરો ઝીરો લખીએ આપણે એક પોઈન્ટ ઝીરો ઝીરો ગુણ્યા દસની બે તો એમાં ત્રણ અર્થ સૂચક અંક થાય છે તો આમ મિત્રો ધ્યાન રાખજો કે દશાંશિન્હ આવેલું હોય એની જમણી બાજુએ આવેલા શૂન્યોને અર્થસૂચક ગણવામાં આવે છે નિયમ નંબર પાંચ કોઈ વસ્તુ માટેની ચોક્કસ સંખ્યા આવેલી હોય તો એના માટે અનંત સાર્થક અંકો ગણાય આનો મતલબ કે કોઈ સંખ્યા ચોક્કસ વસ્તુ જ દર્શાવે છે કે બે દડા આ બે એ દડા જ દર્શાવે છે બે પેન વીસ સફરજન તો ચોક્કસ સંખ્યા દર્શાવે છે મિત્રો તો એમાં અનંત અર્થ અર્થસૂચક અંક ગણવામાં આવે છે કારણ કે એમાં આપણે સંખ્યાને છેડે દશામ ચિહ્ન મૂકી અનંત સુધી શૂન્ય લખી શકાય બે દડા આનો મતલબ કે બે પોઈન્ટ ઝીરો 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 આપણે અનંત સુધી લખી શકીએ માટે ચોક્કસ વસ્તુની જે સંખ્યા હોય એ સંખ્યા માટે અનંત અર્થસૂચક અંક ગણવામાં આવે છે હવે વાત આવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવેલા બધા જ અંક અર્થસૂચક ગણાય દાખલા તરીકે ચાર પોઈન્ટ ઝીરો એક તો એમાં ત્રણ સૂચક અંક ઘાતાંકીય પદને તો આપણે ગણતા નથી આઠ પોઈન્ટ બસો છપ્પન તો એમાં ચાર સૂચક અંક કહેવામાં આવે એનું કારણ એ છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દશાંશ ચિહ્ન પહેલાં ઓલવેઝ એકથી નવ વચ્ચેનો જ અંક આપણને મળે છે અને માટે એમાં બધા જ અંકોને અર્થસૂચક ગણવામાં આવે હવે મારે સરવાળા અને બાદ બાકીમાં અર્થસૂચક અંક કેવી રીતે નક્કી કરવામાં આવે તો એ મિત્રો શીખવું છે કે સરવાળા અને બાદ બાકીમાં અર્થસૂચક અંક કેવી રીતે નક્કી થાય તો મિત્રો અર્થસૂચક અંકોનો સરવાળો અને બાદ બાકી કરતાં જે પરિણામી અંક મળે એ પરિણામી અંકમાં જે મૂળ અંક હોય એ મૂળ અંકમાં આવેલા દશાંશ ચિહ્નની જમણી બાજુ જેમાં ઓછામાં ઓછા અંક હોય એનાથી વધારે અંક પરિણામમાં હોઈ શકે નહીં ફરીથી પરિણામમાં મળતા અંકો એ જે મૂળ અંકો છે એ મૂળ અંકોમાં દશાંશ ચિહ્ન પછી જે સંખ્યામાં ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય એના કરતાં વધારે હોઈ શકે નહીં આપણે ત્રણ અંકોનો મિત્રો સરવાળો કર્યો છે બાર પોઈન્ટ અગિયાર અઢાર પોઈન્ટ ઝીરો એક પોઈન્ટ ઝીરો બાર સરવાળો કરી દઈએ છીએ એકત્રીસ પોઈન્ટ એકસો બાવીસ હવે આ મૂળ સંખ્યા જે છે એમાં દશાં ચિહ્ન પછી જમણી બાજુએ જેમાં ઓછામાં ઓછા સૂચક અંક હોય પહેલાંમાં દશાંશિન્હ પછી બે અઢાર પોઈન્ટ ઝીરોમાં દશાંશ ચિહ્ન પછી એક એક પોઈન્ટ ઝીરો બારમાં દશાં પછી ત્રણ અર્થસૂચક અંકો છે તો અઢાર પોઈન્ટ એક જ અર્થસૂચક અંક છે તો આપણા જવાબમાં પણ મિત્રો દશાં चिन्ह પછી એક જ અર્થસૂચક હોવો જોઈએ અને જેના પરિણામે આપણે મિત્રો એકત્રીસ પોઈન્ટ એકસો બાવીસને બદલે એકત્રીસ પોઈન્ટ એક તરીકે દર્શાવી શકાય તો આમ જે અંકમાં ચિહ્ન પછી જમણી બાજુએ ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય તો પરિણામમાં પણ ચિહ્ન પછી એટલા જ અંક હોવા જોઈએ એનાથી વધારે અંક લખી શકાય નહીં હવે વાત કરી દઈએ ગુણાકાર અને ભાગાકારમાં તો ગુણાકાર અને ભાગાકારમાં પરિણામી સંખ્યામાં અર્થસૂચક અંકો કેટલા હોવા જોઈએ તો એમાં મૂળ સંખ્યા જોવાની એમાં ચિહ્ન નહીં જોવાનું એમાં મૂળ સંખ્યા જોવાની અને મૂળ સંખ્યામાં જે સંખ્યામાં ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય એનાથી વધવા જોઈએ નહીં હવે આપણે બે અંકોનો ગુણાકાર કર્યો બે પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પચીસ બરાબર ત્રણ પોઈન્ટ એકસો ને પચીસ હવે બે પોઈન્ટ પાંચમાં બે જ અર્થસૂચક અંક થયા એક પોઈન્ટ પચીસમાં ત્રણ થયા તો આ બે પોઈન્ટ પાંચમાં બે જ અર્થસૂચક અંક એ ઓછી સંખ્યા દર્શાવે છે આથી ત્રણ પોઈન્ટ એકસો પચીસમાં પણ બે જ અર્થસૂચક અંક હોવા જોઈએ એટલે હું ત્રણ પોઈન્ટ એકસો પચીસને બદલે ત્રણ પોઈન્ટ એક લખી શકું તો આમ સરવાળા અને બાદ બાકીમાં દશાંશ ચિહ્ન પછી જે મૂળ અંકમાં ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય એટલા જ પરિણામમાં અર્થસૂચક અંક હોવા જોઈએ જ્યારે ગુણાકાર અને ભાગાકારમાં તમારી મૂળ સંખ્યા જોવાની દશાંશિહ્ન પછી નહીં અને જે મૂળ સંખ્યામાં ઓછામાં ઓછા અરસૂચક અંક હોય એનાથી વધારે અરસૂચક અંક આપણા પરિણામમાં હોવા જોઈએ નહીં હવે આપણે અહીં આગળ બે ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કર્યો કે એકત્રીસ પોઈન્ટ એકસો બાવીસમાંથી છેલ્લા બે આંકડાને કાઢી નાખ્યા બીજા ત્રણ પોઈન્ટ એકસો પચીસમાં પણ પાછળથી આપણે પચીસ બે અને પાંચ અંકને કાઢી નાખ્યા મિત્રો ખરેખર આ ગાણિતિક ક્રિયા જેને મિત્રો પરિણામને સીમિત કરી દે છે જેને રાઉન્ડિંગ ઓફ કહેવામાં આવે છે આપણે જે આ ગાણિતિક ક્રિયા કરી એ ગાણિતિક ક્રિયા જેને મિત્રો રાઉન્ડિંગ ઓફ કહેવામાં આવે પરિણામને સીમિત બનાવી દીધું હવે આવા રાઉન્ડિંગ ઓફ માટેના પણ કેટલાક નિયમ છે આપણે એમનમ પાછળથી અંકોને દૂર કરી શકતા નથી તો આવા રાઉન્ડિંગ એટલે કે સનનિકટન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો વેરી સિમ્પલ છે મિત્રો કે જો જમણી બાજુનો છેલ્લો અંક પાંચ કરતાં વધારે હોય તો આગળના અંકમાં એક ઉમેરી અને પછી તેને દૂર કરવો દાખલા તરીકે એક ત્રણસો હોય તો છેલ્લો પાંચ કરતાં વધારે છે તો છને દૂર કરો એટલે આગળ એક ઉમેરી દો એટલે એક પોઈન્ટ ઓગણચાલીસ જો જમણી બાજુનો અંક પાંચ કરતાં ઓછો હોય તો એને દૂર કરવામાં કોઈ વાંધો જ નહીં આગળના અંકમાં કોઈ ફેરફાર નહીં કરવાનો ચાર પોઈન્ટ થ્રી થ્રી ફોર આપણે ચારને દૂર કરી દીધો પાંચ કરતાં નાનો છે જો એ આ એકત્રીસ પોઈન્ટ એક બે બે પણ પાંચ કરતાં નાનો આગળનો બે પણ પાંચ કરતાં નાનો એટલે આપણે એક પછી એક ક્રમશ દૂર કરી દીધા પણ જો જમણી બાજુનો છેલ્લો અંક પાંચ જ હોય તો તો એના આગળનો અંક જોવા તો એના પહેલાંનો અંક બેકી હોય તો પાંચને દૂર કરી દો આગળના અંકમાં કોઈ ફેરફાર ના કરો પણ જો પાંચનો પહેલાંનો અંક એકી હોય તો આગળના અંકમાં એક ઉમેરવામાં આવે છે દાખલા તરીકે છ પોઈન્ટ પાંત્રીસ તો પાંચને દૂર કરો આગળ એકી સંખ્યા છે તો ત્રણને બદલે મારે ચાર લખવા પડે એટલે છ પોઈન્ટ ચાર પણ જો છ પોઈન્ટ પચીસ હોય તો પાંચ પહેલાં બેકી અંક છે તો કશું જ નહીં કરવાનું પાંચ દૂર કરી દો છ પોઈન્ટ બે લખાય છે તો એવી જ રીતે આ ત્રણ પોઈન્ટ એકસો પચીસમાં પણ પાંચ અંક હતો છેલ્લો એના આગળ બેકી સંખ્યા છે બરાબર એટલે આપણે કંઈ જ ના લખીએ બે એ પાંચ કરતાં નાનો છે એને સરળતાથી દૂર કરીએ એટલે ત્રણ પોઈન્ટ એક લખી શકાય રાઈટ તો આ મિત્રો સંખ્યાને સનનિકટન કરવાની વાત થઈ હવે મારે ચર્ચા મિત્રો કરવી છે પરિશુદ્ધતા અને ચોકસાઈ મિત્રો પ્રાયોગિક રીતે અથવા ગણતરી કરીને મેળવેલું મૂલ્ય કેટલું ચોક્કસ છે કે કેટલું પરિશુદ્ધ છે એ કેવી રીતે નક્કી કરી શકાય તો મિત્રો પરિશુદ્ધતા અને ચોકસાઈ એ આજે ઉદાહરણ દ્વારા સમજવું છે તો પરિશુદ્ધતા એટલે શું તો મિત્રો પરિશુદ્ધતા એટલે એક જ જથ્થાના આપણે એક કરતાં વધારે વખત એનું માપન કરીએ એક વખત કરતાં વધારે વખત એનું રીડિંગ લઈએ એક જ જથ્થાનું તો એ મૂલ્યો એકબીજાથી કેટલા નજીક છે એ પરિશુદ્ધતા દર્શાવે છે જ્યારે ચોકસાઈ એટલે શું તો માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યથી કેટલું નજીક છે એને ચોકસાઈ કહેવામાં આવે છે હવે આ સમજવા માટે આપણને એક સરસ મજાનું મિત્રો ઉદાહરણ આપ્યું છે કે એક પદાર્થ છે તેનું વજન બે ગ્રામ મિત્રો આપણને આપ્યું છે એક પદાર્થ છે એનું વજન આપણને મિત્રો બે ગ્રામ એ બે ગ્રામ વજન મિત્રો આપણને આપ્યું છે જો એ આ બે ગ્રામ વજન આપણને મિત્રો આપ્યું છે એનું ચોક્કસ વજન બે ગ્રામ છે હવે આ પદાર્થને ત્રણ વિદ્યાર્થીઓ એ બી અને સી આવા ત્રણ વિદ્યાર્થીઓને મિત્રો એ પદાર્થ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે એનું તમે બે વખતે વજન કરો એટલે કે એના બે અવલોકન લો મિત્રો વિદ્યાર્થી એ આ વિદ્યાર્થી એ એનું બે વખત અવલોકન લે છે પહેલી વખત અવલોકન લે છે એટલે એનું રીડિંગ આવે છે એક પોઈન્ટ પંચાણું પંચાણું ગ્રામ બીજી વખત મિત્રો બરાબર એનું રીડિંગ લે છે એનું મૂલ્ય આવે છે એક પોઈન્ટ ત્રાણું એ આ એક પોઈન્ટ ત્રાણું ખરેખર આ બંને મૂલ્યો એકબીજાથી નજીક છે આનો મતલબ કે એ પરિશુદ્ધ છે પણ સાચું મૂલ્ય એનું સરેરાશ મૂલ્ય જોઈએ તો એક પોઈન્ટ ચોરાણું થાય તો એ ખરેખર બેની નજીક નથી આનો મતલબ કે પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી તો વિદ્યાર્થી એ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી એવું આપણે મિત્રો કહી શકીએ છીએ એવી જ રીતે વિદ્યાર્થી બીને ફરીથી મિત્રો એ જ પદાર્થ આપવામાં આવે છે એ બે વખત એનું માપન કરે છે પહેલી વખત એક પોઈન્ટ ચોરાણું છે બીજી વખતે બે પોઈન્ટ ઝીરો પાંચ છે બંને મૂલ્યો બહુ દૂર દૂર છે આનો મતલબ કે પરિશુદ્ધ નથી એનું સાચું મૂલ્ય એક પોઈન્ટ નાઇન નાઇન પાંચ આવે છે આનો મતલબ કે એ બે પણ નથી એટલે કે પરિશુદ્ધ પણ નથી ચોક્કસ પણ નથી હવે ત્રીજો વિદ્યાર્થી ત્રીજો વિદ્યાર્થી મિત્રો એ પદાર્થનું માપન કરે છે તો બે પોઈન્ટ ઝીરો એક અને એક પોઈન્ટ નવ્વાણું એકદમ નજીક પરિશુદ્ધ છે એની એવરેજ લઈએ તો બે જ મળે છે જે દર્શાવે છે કે પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે આનો મતલબ કે આપણે પરિશુદ્ધ હોઈએ એટલે ચોક્કસ જ હોઈએ એ વાત ખોટી તમે એક જ જથ્થાનું ત્રણ વખત માપન કરો ત્રણે ત્રણ વખત સરખું આવે તો તમે પરિશુદ્ધ છો પણ ચોક્કસ જ છો એવું કહી શકાય નહીં રાઈટ તો મિત્રો આ પરિશુદ્ધતા અને ચોકસાઈની વાત કરી હવે પછી આપણે મિત્રો આગળની વાતો પછીના લેક્ચરમાં મિત્રો કરીશું આજે આપણે આટલે સુધી મિત્રો રાખવું છે અને આપણે આ સાથે મિત્રો લેક્ચર પૂરું કરીએ એ પહેલાં હું જરા તમને સ્વાધ્યાયમાં આપેલા કેટલાક પ્રશ્નો કહું કે જે તમારે જાતે આ શીખવાડ્યું એના ઉપરથી કરવાના છે સ્વાધ્યાયનો એક પોઈન્ટ અઢાર જેમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખો તો હું તમને એકાદ બે મિત્રો શીખવાડું બરાબર વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવા માટે તો જરા 0.0048 ઝીરો ઝીરો અડતાલીસ તો હું એના માટે લખી શકું કે ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ ત્રણ કારણ કે મેં દશાંશ ચિહ્નને મિત્રો જમણી બાજુએ ત્રણ સ્થાન ખસેડ્યા બરાબર માટે એ દસની માઇનસ ત્રણ મિત્રો આઠ હજારને આઠ માટે હું લખી શકું કે દશાંશ ચિહ્નને મિત્રો ડાબી બાજુ ખસેડવાનું છે ત્રણ અંક એટલે આઠ ઝીરો ઝીરો આઠ ગુણ્યા જવાબ આવશે દસની ત્રણ તો આ રીતે બાકીના બધા તમે સંકેત પદ્ધતિમાં લખી શકો છો મિત્રો એવી જ રીતે અર્થસૂચક અંક કેટલા તો બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પચીસ તો આપણે નિયમ નંબર બે ભણી જ ગયા કે મિત્રો અંકની પહેલાં કોઈપણ અંકની પહેલાં શૂન્ય હોય તો એમાં અર્થ સૂચક ના ગણાય એટલે આમાં બે અને પાંચ બે જ અર્થ સૂચક અંક છે બાકીની બે કિંમતોમાં તો આપણે કહી શકીએ છીએ કે બીજામાં ત્રણ અર્થસૂચક અંકો છે બે અંકોની વચ્ચે શૂન્ય હોય આમાં પણ બે અંકોની વચ્ચે છે એટલે ચાર અર્થસૂચક અંક છે તો આ રીતે મિત્રો બરાબર તમે જે છે એ તમે બાકીના જે મિત્રો પ્રશ્નો છે એ પ્રશ્નો બરાબર આ રીતે આપણને આપેલા છે સનનિકટન કરવાના પણ આપેલા છે ત્રણ અર્થસૂચક અંક સુધી તો જાતે પ્રયાસ કરજો હવે આપણે વધુ આવતા અંકે મિત્રો એની ચર્ચા કરીશું